જૂનાગઢના ભેસાણના પુરાતન સનાતન ધામમાં અખંડ જ્યોત મંદિર આવેલું છે, જ્યાં ગુજરાતભરના હજારો ભક્તોની આસ્થા અને અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે, જેમાં છેલ્લા 25 વર્ષથી અહીં અખંડ જ્યોત પ્રજ્વલિત છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ ધરાવતી ગુજરાતની મુખ્ય જગ્યામાંની એક જગ્યા આવેલી છે. આ મંદિરમાં 64 જોગણી તેમજ દ્વારપાળ, ક્ષેત્રપાળ, રામજી મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને નાગુદેશ્વર મહાદેવ તેમજ ખોડિયાર માતાજીના મંદિર પણ આવેલા છે. દરેક દેવી દેવતાઓના અહીં દર્શન થાય છે, જેમાં ખાસ કરીને હિન્દુ ધર્મના પવિત્ર ચૈત્ર માસમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો હોય ત્યારે અહીંયા મંદિરના મહંત બાપા સીતારામ ધીરુ બાપાના સાનિધ્યમાં શ્રી રામચરિત્ર માનસ કથાનું વિશ્વ કલ્યાણ અર્થે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રી પ્રવીણચંદ્ર જોશી દ્વારા રામકથાનું સંગીતમય શૈલીમાં મધુર રસપાન કરાવી રહ્યા છે, જેમાં રાજ્ય જિલ્લાભરના લોકો કથાનું રસપાન લઈ ભક્તિનું ભાથું બાંધી રહ્યા છે. સનાતન ધર્મની રક્ષા માટે કથાઓનું રસપાન ખૂબ જ જરૂરી છે. નવયુવાનોમાં વધુમાં વધુ સનાતન ધર્મનો વારસો ટકી રહે અને ધર્મનું જ્ઞાન મળે તે હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામચરિત માનસ કથામાં અલૌકિક પ્રસંગો, શિવ વિવાહ, શ્રી રામ જન્મ, શ્રી રામ વિવાહ, ભરત મિલાપ તેમજ શ્રી રામેશ્વર સ્થાપન, સીતા સ્વયંવર, રામ વિવાહ સહિતના પ્રસંગોને સંતો મહંતો હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. કથા શ્રવણ તેમજ ભક્તિ ભજન પ્રસાદનો લાભ પણ મોટા પ્રમાણમાં ભક્તોએ મેળવ્યો હતો. જૂનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો, એટલે ભેસાણની અંદર પૌરાણિક સનાતન ધામ આવેલું છે અખંડ જ્યોત. અને આ મંદિરે જે રામચરિત માનસ જે જ્ઞાન યજ્ઞ હોય એટલે આ કથા કરવામાં આવેલી છે. પ્રવીણચંદ્ર જોશી એટલે શાસ્ત્રીજી આપણી સાથે છે. આપણે ખાસ પૂછીશું, હિન્દુ ધર્મનું ખૂબ જ મહત્ત્વ હોય દાદા, એટલે આ ભેસાણ સનાતન ધામ અને ધીરુ બાપા એટલે બાપા સીતારામની નિશ્રામાં આખું કથાનું આયોજન કરવામાં આવ્યું. ચૈત્ર માસ તો ખૂબ જ મહત્ત્વ હોય, શું છે હિન્દુ ધર્મમાં? હવે ચૈત્ર માસ આમ તો આપણા સનાતન ધર્મ અને આપણા સંસ્કૃતના હિન્દુ પંચાંગ નિમિત્તે બે વર્ષ બદલતા હોય છે, એક દિવાળી સંવત્સર બદલે અને અત્યારે ચૈત્ર માસમાં શાલિવાન શક બદલે 1945 પુરા ત્યાં 46માં બેઠું, એમાં આ ચૈત્ર માસ મધુ માસ પુનિતા અને આ ચૈત્ર માસની અંદર એક તો આ નવરાત્રિ ભગવાને આ અનુષ્ઠાન કર્યું હતું, રામચરિત માનસનું તુલસીદાસજી પણ અનુષ્ઠાન કરવાનું કીધું, આમાં રામ જન્મ અને જે પવન સુત છે હનુમાનજી મહારાજ આ બેનું જન્મનું મહત્ મહોત્સવ છે અને સુંદર છે ચૈત્રનું. એટલે દાદા કથાનું મહત્ત્વ તો ખૂબ જ હોય, એટલે અહીંયા આ જે રામચરિત જે માનસ જ્ઞાનની કથા છે તો અહીંયા શું કાર્યક્રમ ખાસ થયા છે અને લોકોને આ સંસ્કૃતિ શું ફાયદો? રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું અહીંયા મહત્ત્વ છે. પહેલા દિવસે ધામે ધૂમે અહીંયા શોભાયાત્રા થઈ, પછી બાલકાંડ શરૂઆત કરી, શિવ વિવાહ થયા, આજે બપોરે ધામે ધૂમે રામ જન્મ આ ચૈત્ર માસમાં અને અત્યારે ધામે ધૂમે રામ, લખન, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓના વિવાહનું આયોજન અમારા સનાતન ધામમાં આ રામચરિત માનસ કથા દરમિયાન કરવામાં આવ્યું છે. એટલે દાદા આ આખું સનાતન ધામ છે અને બાપા અહીંયા વિરાજમાન છે, કેવી રીતે આખું આયોજન છે, કેટલા લોકો દર્શનનો લાભ લે? આમ તો 450 વર્ષ પહેલાંનો અમારો અહીંયા બહુ જૂનો ઇતિહાસ છે. અમારે શ્યામજી બાપા થયા છે, એમને ત્યાં બેઠા બેઠા આ સ્થાનો બધા શોધ્યા છે ભેસાણના અને બહુ પુરાતનની આ જગ્યાને જાગૃત કરી છે. અમારે આમ તો ધીરુ બાપાએ અને બીજા નંબરમાં આ કથાની અંદર રોજ એટલા બધા સનાતન ધામને વળગીને અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી અને બધા અહીંયા ઘણા માણસો રોજ 1000-2000 માણસો અહીંયા પ્રસાદ અને કથાનો લાભ લે છે. આ સનાતન ધામ આમ તો ઠુમરવાડી તરીકે ઓળખાય છે, પણ અત્યારે બાપાએ કીધું કે મારે તો 18 આલમ છે એટલે સનાતન ધામ એવું નામ આપી અને ગોળી શંકરમાં સંખ્યામાં ભેસાણ આજુબાજુના ગામડાઓમાં બધા અહીંયા કથાનો લાભ લેવા માટે વધારે છે. એટલે તમે જોઈ શકો છો કે શાસ્ત્રી પ્રવીણચંદ્ર જોશીભાઈ એટલે કથાનું રસપાન કરાવે છે અને ધીરુ બાપા એટલે મહંત તમે કહી શકો કે જે બાપા સીતારામ એટલે એમની નિશ્રામાં જે આ રામચરિત માનસ કથા 9 દિવસ ચાલશે, એટલે તમે જોઈ શકો છો કે જેટલા લોકો આમાં ભાગ લે તો આ ભારતની સંસ્કૃતિ તો સ્કૂલમાં, કોલેજોમાં, બહાર કે ક્યાંય તો આ જ્ઞાન ન મળતું હોય, પણ ખાસ અહીંયા આ જ્ઞાન આ સંસ્કૃતિનું મળતું હોય અને અખંડ જ્યોત
જે આ ધામ છે એટલે 25 રજત સુવર્ણ જયંતિ 25 વર્ષ તો આને પૂરા થવા આવ્યા. અને બાપાની નિશ્રામાં તમે જોઈ શકો છો કે આ ધામ એવું છે કે અહીંયા સમૂહલગ્ન દીકરીઓના પણ એકદમ ફ્રીમાં કરવામાં આવે છે. અને ગરીબ લોકો તમે જોઈ શકો છો કે આ બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ પણ અહીંયા ખાસ કરવામાં આવે છે. એટલે ભેસાણ જૂનાગઢ તમે જોઈ શકો છો કે ખૂબ જ મહત્ત્વનું જે આ ધામ છે, આ ઠુમરવાડી આ મંદિર છે. અને 25 વર્ષ ત્યાં સતત જે આ ધર્મના કાર્યો, કથા હોય, યજ્ઞ હોય, તો આ બધું જ કરવામાં આવે છે. 9 દિવસ ખાસ આ ચાલવાનું હોય અને બહુડી સંખ્યામાં, એટલે સુરત, અમદાવાદ, આ જૂનાગઢ, રાજકોટ, આ બધેથી અહીંયા ભક્તો ખાસ કથામાં પણ પધારેલા છે. માત્ર જૂનાગઢ જિલ્લો નહીં, તો અદા તમે જોઈ શકો છો કે 9 દિવસ સુધી, 4 દિવસ થવા આવ્યા, હજી 4-5 દિવસ તમે સમજી શકો છો કે હજી. પછી સંતો તો અલગ, તો જૂનાગઢ તો સંતોની ભૂમિ છે. બધા સંતો અહીંયા કરસનદાસ બાપુ સહિતના પરબ્રહ્મના મુક્તાનંદ બાપુ બધા જ ખાસ અહીંયા પધારેલા છે. અને બહુની સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો આ બધાએ ભાગ લીધો. ભજન, ભોજન, કીર્તન બધું જ આ ખાસ ઉજવણી કરવામાં આવશે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.